ગીર સોમનાથ બનાસકાંઠા અને ચોટીલા સહિતના શહેરોમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કેન્દ્રો પર શિક્ષકો ઉમેદવારને જવાબ લખાવી રહ્યા હોય તેવી ફરિયાદ ઉમેદવારોએ કલેક્ટર ડોક્ટર ધવલ પટેલને કરી છે. તે સાથે ફરીથી પરીક્ષા લેવાય તે માટેની પણ માંગ કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગીએ તાજેતરમાં જ બિન સચિવાલય ક્લાર્કની લીધેલી પરીક્ષામાં શહેરના 153 કેન્દ્રો પર 31,307 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ કડક સૂચનાને પગલે શહેરમાં એકે જગ્યાએ ગેરનીતિ આચરવામાં આવી ન હતી, પણ સુરત સિવાયના અમુક શહેરો જેવા કે ગીર સોમનાથ, બનાસકાંઠા, ચોટીલા જેવા શહેરોના પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અપનાવવાના આક્ષેપો ઉમેદવારોએ કર્યા હતા અને ડોક્ટર ધવલ પટેલને આવેદન આપી પરીક્ષા ફરીથી લેવાય તેવી માંગ કરી છે. તે સાથે સુરત સિવાયના અન્ય શહેરોમાં થયેલી ગેરરીતિ મામલે તપાસ કરી કડક કાર્યવાહીની પણ માંગ કરી છે. મારું નામ ચિરોડિયા ભરત. કઈ જગ્યાએ આવેલા છે? અત્યારે જિલ્લા સુરતમાં અમે આવેદન પત્ર આપીએ છીએ. અમારા યુવાનોનો હક જે અટવાયો છે, જે ગોઠવાયો છે સરકાર, ભ્રષ્ટાચાર સરકારમાં જે થયું છે, એના માટે અમે આટલા બધા યુવાનો અહીંયા સાથે મળી અને સરકારની જે ગેરરીતિ છે, યુવાનોને જે અન્યાય થયો છે, એના માટે ભેગા થયા છીએ. બિન સચિવાલયની પરીક્ષા ખરેખર રદ થવી જોઈએ. જે યુવાનો જે પણ આજે વર્ષોથી આ તૈયારી કરે છે એનું કોણ? અત્યારે અમે 15-15, 20-20 હજાર રૂપિયા ક્લાસીસમાં ભરી અને આવ્યા છીએ, તો યુવાનોનું કોણ? આ ભ્રષ્ટાચાર દૂર કરો. આવી સરકારને અમે, જે અમારા વિદ્યાર્થીઓને ન્યાય થયો છે એ ન્યાય મળે એવા માટે આ બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈએ છીએ. અમને હક માટો બિન સચિવાલયની પરીક્ષા કેન્સલ કરે. આજે કેટલા લોકો તમે? આજે અમે અત્યારે જે અહીંયા 100-150 છોકરાઓ ભેગા થયા છે અને દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આજે અમે બીજી વખત ભેગા થઈએ છીએ અને હજી પણ અમારો ન્યાય ચાલુ રહેશે. સરકાર જ્યાં સુધી નહીં કહેશે ત્યાં સુધી અમે આજ કાલ પરમ દિવસે દરરોજ વિરોધ કરતા રહીશું. એક જ ન્યાય અમારો, બિન સચિવાલયની એક્ઝામ કેન્સલ કરો. સાબિર સાહેબ સાથે કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.